બે યાર બે મિત્રોની વાર્તા છે, બે ગુજરાતી મિત્રોની વાર્તા છે જે લોકો સપનાઓ લઈને ફરે છે, જે લોકોની આંખોમાં ઘણી બધી અપેક્ષાઓ છે લાઈફથી લઈને, અને એમની જર્ની વિશે આ વાત છે. અને એમાં સુંદર એવા બોમ્બેના કલાકારો છે, દર્શન જરીવાલા, મનોજ જોશી, અમિત મિસ્ત્રી, કવિન દવે, દિવ્યાંગ જેમને તમે કેવી રીતે જેશમાં જોયા, અને પ્રતિક ગાંધી સંવેદનાએ એ પણ આ ફિલ્મમાં કામ કર્યું છે, અને આ ફિલ્મનું સંગીત સચિન જીગરે આપ્યું છે. સચ કે સંદેશ નથી આપવા માગતી, બટ યુવા પેઢીને આકર્ષે એવી ફિલ્મ છે, અને ફ્રેન્ડશિપ વિશે વાત છે તો ફ્રેન્ડશિપનો જ સંદેશ છે. બે યાર ફિલ્મનું નામ છે, બે યાર છે આ ફિલ્મમાં, બે યાર છે, અને ફિલ્મમાં ઘણા બધા બે યાર મોમેન્ટ્સ પણ છે. તો બે યુવાનોની જર્ની છે, જે લોકોને ક્વિક સક્સેસ જોઈએ છે, ક્વિક મની જોઈએ છે, અને એ લોકોના રસ્તા જે છે એ અચીવ કરવા માટે એ થોડાક ખોટા પડી જાય છે, અને એ લોકોને રિયલાઇઝ નથી થતું કે એ ખોટા છે, અને પછી જે એને રિકવર કરવા માટેની જે જર્ની છે એ ફિલ્મનો મૂડ છે. તો હા, બે એવા મિત્રો છે કે જે એકબીજાને બહુ જ સારી રીતે સમજે છે. બંનેને એકબીજાની વીકનેસ ખબર છે, બંનેને એકબીજાની સ્ટ્રેન્થ ખબર છે, અને આ વીકનેસ અને સ્ટ્રેન્થ સાથે બંને મિત્રો આખી ફિલ્મમાં ધમાલ કરે છે, એટલે એટલી ધમાલ કરે છે કે ઓડિયન્સને પણ મજા આવશે. હાય, મારું નામ છે સંવેદના સ્વાલકા, હું જામનગરથી છું. આ મારી સેકન્ડ ગુજરાતી ફિલ્મ છે. આઈ વોન્ટ ટુ રિક્વેસ્ટ ધી ઓડિયન્સીસ કે તમે પ્લીઝ 29 ઓગસ્ટના અમને જોવા આવો. યુ ગોઈંગ ટુ લવ અસ એન્ડ યુ ગોઈંગ ટુ લવ ધ ફિલ્મ. હું જિગીશાનું કેરેક્ટર પ્લે કરું છું. જિગીશા બહુ જ ઇન્ટેલિજન્ટ, ડાઉન ટુ અર્થ, નોર્મલ અમદાવાદી છોકરી છે, બહુ કરિયર ઓરિયન્ટેડ છે. શી ઇઝ ઇન લવ વિથ ટીનો, બટ દેન ઇટ્સ વેરી સટલી. એ લોકો એકબીજાને કોઈ દિવસ આઈ લવ યુ નથી કહેતા, એન્ડ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ ફિલ્મ એ સ્ટ્રગલ જ્યારે થાય છે અને જે પણ એ લોકોનું પ્લાનિંગ થાય છે અને એ લોકો એનું રિવેન્જ લે છે, ત્યારે ટીનો એનાથી શીખે છે, અને ટીનો લર્ન્સ ટુ બિકમ લિટલ બિટ મોર મેચ્યોર, એન્ડ આઈ થિંક શી લર્ન્સ ટુ લેટ ગો અ લિટલ બિટ, યુ નો. સો ઇટ્સ અ વેરી ક્યુટ લિટલ કેમિસ્ટ્રી હેપનિંગ બિટવીન દેમ. વિસલિંગ વુડ્સથી છું, અભિષેક જૈન મારા સિનિયર છે. જ્યારે એમની કેવી રીતે જઈશ આવી હતી ત્યારે હું વિસલિંગ વુડ્સમાં ભરતી હતી, અને મેં જ્યારે એ ફિલ્મ જોઈ હતી મને એ જ દિવસથી ખબર હતી કે મને એમની જોડે કામ કરવું છે. તો જ્યારે આ રોલ મને ઓફર થયું તો મેં વધારે વિચાર્યું નહીં, મને કરવું જ હતું એમની જોડે કામ, તો બસ આ કરી લીધી મેં ફિલ્મ.